કેશોદ તાલુકાના મોવાણા ગામે બોર કરવાનું કમ્પ્રેશન બંધ કરવા ધમકી આપી ખેડૂત પરિવાર ઉપર ચાર શેઢા પાડોશીનો હુમલો કરતા ઈજા પહોંચી છે. કેશોદના મોવાણા ગામે અગતરાઈ જતા રસ્તે મનસુખભાઈ માવજીભાઈ ભુવા તેમનો ભાઈ અને તેમનો પુત્ર તેમની જમીનના શેઢા નજીક આવેલ ગટરમાં બોર કરાવવા કમ્પ્રેસર ચલાવી રહ્યા હતા. તેવા સમયે અન્ય લોકો પણ ત્યાં હાજર હતા. તેવામાં મનસુખભાઈની વાડીની પૂર્વ દિશા તરફ ખેતીની જમીન ધરાવતા ચાર શખ્સો ગટરવાળા રસ્તે ચાલતા આવી અહીં બોર કરવાનું બંધ કરો તેમ કહી ભૂંડી ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે મનસુખભાઈએ ગટરમાં તમારો રસ્તો નીકળતો હશે તો હું મારી જમીનમાંથી તમને રસ્તો કાઢી આપી દઈશ તેવું કહ્યું હતું. પરંતુ અત્યારે જ કમ્પ્રેસર બંધ કરી દો તેમ કહી આ ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈ શેઢાની વાડમાંથી લાકડાના ધોકા કાઢી મનસુખભાઈ તેના ભાઈ તેના પુત્ર સહિત ચાર લોકો ઉપર હુમલો કર્યો હતો, જેમાં મનસુખભાઈને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે ત્યાં હાજર તેના મોટા ભાઈને મૂકો મારતા દાંત પાડી નાખ્યા હતા. આ હુમલાની ઘટના સમયે હાજર શેઢા પાડોશીઓ વચ્ચે પડતા આ ચારેય શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને જતા જતા હવે કમ્પ્રેસર ચાલુ કરશો તો બધાને મારી નાખીશું તેવી ધમકી આપતા ગયા હતા. બાદ મનસુખભાઈના દીકરાએ ઈજાગ્રસ્ત તેના પિતા અને મોટા બાપાને બાઇકમાં બેસાડી અને રસ્તામાં સામે મળેલ 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં મનસુખભાઈની ફરિયાદના આધારે પોલીસે મોવાણાના કારા કાસમ ગામેથી હુસેન હાસમ ગામેથી મોહમ્મદ હુસેન ગામેથી ઈસુફ અહમદ ગામેથી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.